गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो धोरण त्रण आपणो विषय छे पर्यावरण। पर्यावरणमां आपणे आगला वीडियोमां भण्या मारुं घर, पाठ नंबर छे 16। मारुं घर तो घर कोने कहेवाय? जेमां आपणे रहे, आपणे माणसना जीवनमां घर खूब जरूरी छे। जेमां माणस रहेता होय एने आपणे घर कहेવામાં આવે છે। તો દરેકને ઘર ખૂબ પ્રિય હોય છે અને ઘર વગર ચાલે નહીં। તો ઘર કેમ બનાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઠંડીથી બચવા, ગરમીથી બચવા અને વરસાદથી બચવા માટે આપણે ઘર, આપણું રહેઠાણ ખૂબ જરૂરી છે। તો ગરમી, ઠંડી અને વરસાદથી બચવા માટે, આપણે રક્ષણ મેળવવા માટે આપણે ઘર ખૂબ જરૂરી છે। આપણે માનવીનો ઉછેર આપણે ઘરમાં થતો હોય છે। ઘરમાંથી આપણને ભાઈચારાને પ્રેમ અને સામાજિક જીવનનો પાયો આપણું ઘર હોય છે। ઘર જીવનને આપણા જીવનને હરીભર્યું રાખે છે। એટલા માટે કહેવાય છે કે ધરતીનો છેડો ઘર, એવી કહેવત પણ કહેવામાં આવે છે। મકાન આપણા વિવિધ પ્રકારના હોય છે, તો દરેકનું ઘર અલગ અલગ પ્રકારનું હોય છે। તો લોકો પોતાની કમાણી, એટલે લોકો પોતાની પરિસ્થિતિ પ્રમાણે લોકો ઘર બનાવતા હોય છે અને તે ઘરમાં રહેતા હોય છે। કેટલાક પ્રદેશોમાં ત્યાંના વાતાવરણને અનુલક્ષીને મકાન બનાવવામાં આવે છે। કેટલાક પ્રદેશોમાં વાતાવરણને અનુબને, વાતાવરણ એટલે કે ત્યાં ખૂબ ખૂબ ઠંડી હોય અથવા ખૂબ વરસાદ હોય અથવા ખૂબ ગરમી હોય, તો એ વાતાવરણની અનુકૂળને લક્ષીને ત્યાં વિવિધ પ્રકારના ઘરો બનાવવામાં આવે છે અને ત્યાં પોતાનું જીવન સુખેથી જીવન જીવતા હોય છે। મકાન વિવિધ પ્રકારના હોય છે, જેવા કે ઝૂંપડી હોય, માટીનું ઘર હોય, પછી નળિયાવાળું ઘર હોય, ભૂંગો, પછી પાકું મકાન હોય, બે માળનું મકાન હોય, બહુ માળી મકાન હોય, કેટલું બરફનું પણ ઘર હોય છે। તો આવા અલગ અલગ પ્રકારના ઘર હોય છે અને ત્યાંના લોકો પોતાના વાતાવરણને અનુકૂળને લક્ષીને ઘર બનાવતા હોય છે। તો આપણો પાઠ છે મારું ઘર। તો ઘર દરેક મનુષ્યના જીવનમાં જેટલું ઘર પ્રિય છે, એટલું જ પશુ પક્ષીને પણ ખૂબ ઘર ખૂબ પ્રિય હોય છે। તો ઘરમાં આપણે સુખેથી રહીએ છીએ। તો આપણો પાઠ છે મારું ઘર। એમાં આપણે આગલા વિડીયોમાં જોયું કે શાળામાં શું હતો, પ્રવૃત્તિઓનો કેમ્પ હતો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો કેમ્પ હતો। તો આ જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે પોતાના ઘરના ફોટા પાડ્યા છે, તે બધા એ કેમ્પના પ્રથમ દિવસે પોતાનો ખૂબ ખુશ હોય છે અને સવારમાં જ બધા ભેગા મળીને એમના ગોળ ગોળ વર્તુળ બનાવે છે, એટલે ગોળ ગોળ બેઠા હોય છે। તે પોતાએ દરેક પોતાનો પરિચય આપે છે અને પોતે ક્યાંથી આવ્યા છે અને પોતાને શું ભાવે છે બધાની વાત કરી। બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટો પણ લાવ્યા હતા, તે દરેકે પોતાના ઘર વિશે વાત કરી। ભૂપીને તેના ઘર વિશે વાત કરી, તે આસામના મૂલના ગામનું હતું, ત્યાં ખૂબ વરસાદ પડે છે અને ઠંડી ખૂબ હોવાથી ખૂબ ઊંચા મકાનો, 10-12 ફૂટના મકાનો બાંધે છે અને ત્યાં ખૂબ મજબૂત થાંભલા રોપીને બનાવવામાં આવે છે અને ઘરના અંદરના ભાગ ઉપર એક લાકડાના બનાવેલા હોય છે અને ઘરમાં એક દાદર બનાવેલો હોય છે, દાદર એટલે સીડી બનાવેલી હોય છે। તો એ પોતાના ઘરની વાત કરે છે। એવી જ રીતે આ ચમેલીનો વારો આવે, પણ ચમેલીએ પણ તેના ઘરની વાત કરી કે હું મનાલીથી આવું છું, તો આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને અમે ત્યાં બરફ પણ ખૂબ પડે છે। જ્યારે ખૂબ જ ઠંડી હોય છે ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે। તો ચમેલી પણ પોતાના ઘરની વાત, પોતાના પ્રદેશની વાત કરે છે। એવી જ રીતે છે મિતાલી અને અનુજે પણ પોતાની વાત કરી, એ પણ પોતે ખૂબ બિલ્ડિંગના મકાનોમાં, મોટા ખૂબ બહુમાળી મકાનોમાં રહેતા હોય છે, એ પણ પોતાનો
તે પોતાની પણ વાત કરવામાં આવી છે. એવી જ રીતે કાશીરામ છે, કાશીરામે પણ બધાને વાત કરી કે હું રાજસ્થાનથી આવું છું, અમારા વિસ્તારમાં તો વરસાદ ખૂબ ઓછો પડે છે અને ગરમી ખૂબ હોય છે. અમે માટીના મકાનોમાં રહીએ છીએ, ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે, આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે, છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. તો કાશીરામે પણ પોતાના ઘર વિશે વાત કરી. એવી જ રીતે પછી દરિયા કિનારાની વાત કરી. દરિયા કિનારામાં લોકો રહેતા હોય છે, એ પોતાના હાઉસ બોટ એટલે પોતાના બોટમાં તે ઘર બનાવતા હોય છે અને ત્યાં રહેતા હોય છે. એવી જ રીતે પ્રવાસમાં જતા લોકો, મુસાફરી કરવા જતા લોકો પણ આ હાઉસ બોટમાં રહેતા હોય છે અને ત્યાં મુસાફરી કરતા હોય છે. પછી આપણે આગળ જોઈએ, તમે પણ તમારી ચોપડી ખોલો અને જુઓ આ ઘર બનાવવામાં બતાવવામાં આવ્યા છે. આ છે પહેલું બરફનું ઘર છે અને ઈગલું કહેવામાં આવે છે. આ બરફનું ઘર બનાવવામાં આવે છે. પછી આ છે તંબુ, જ્યાં લોકો ફૂટપાથની આજુબાજુ લોકો રહેતા હોય છે, મજૂરી માટે કામ માટે લોકો રહેતા હોય છે, ત્યાં લોકો તંબુ તાણીને રહેતા હોય છે. પછી આ છે બહુમાળી મકાન, જ્યાં વસ્તી ખૂબ ગીચ હોય છે અને ત્યાં રહેવા માટે ખાસ જગ્યા હોતી નથી, એ બિલ્ડિંગો બહુમાળી મકાનોમાં રહેતા હોય છે. પછી આ છે તંબુ, આ છે તંબુ, આ ઝૂંપડપટ્ટી કહેવામાં આ તંબુ કહેવામાં આવે છે. ત્યાં લોકો તંબુમાં રહેતા હોય છે, ગરીબ લોકો હોય એ તંબુમાં રહેતા હોય છે. પછી આ છે ઝૂંપડ, આ છે ઝૂંપડું ઘર કહેવામાં આવે છે. આ પણ નાળિયેરના છોડા વડે બનાવવામાં આવે છે અને લીપણથી લીપવામાં આવે છે. પછી આ છે ઝૂંપડપટ્ટી, આ ઝૂંપડપટ્ટી છે, ચાર લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે. તો આ દરેકનું અલગ અલગ પ્રદેશના અને બધાના મકાનો પોતાના ઘર છે, તો આપણે ઘર સાથે એમને જોડવાના છે. અહીં છે ઝૂંપડી, તો આ ફોટાની અંદર ઝૂંપડી તમને ક્યાં દેખાય છે? તો ઝૂંપડી અહીં આગળ છે, તો આપણે એને ઝૂંપડી સાથે જોડવાનું છે. તો આપણે આ ઝૂંપડી છે, તો ઝૂંપડીને આપણે કોની સાથે? ઝૂંપડી સાથે જોડવાનું છે. પછી એવી જ રીતે બરફનું ઘર, તો બરફનું ઘર ક્યાં છે? તો આ બરફનું ઘર છે. પછી તંબુ, તંબુ કોને કહેવામાં આવે છે? જે લોકો તંબુમાં રહેતા હોય છે, તો આ તંબુ કહેવામાં આવે છે. પછી ભૂંગો, તો ભૂંગો કોને કહેવામાં આવે છે? જે નાળિયેરના છાડા વતે ઊભું કરવામાં આવે છે એને ભૂંગો કહેવામાં આવે છે. પછી ઘર જેવી હોડી, જ્યાં દરિયા કિનારના લોકો રહેતા હોય છે એને ઘર જેવી હોડી આ કહેવામાં આવે, આ ઘર જેવી હોડી કહેવામાં આવે છે. પછી બહુમાળી મકાન, બહુમાળી મકાન કોને આવે કહેવામાં આવે છે? જ્યાં વધુ વસ્તી ગીચ વસ્તી હોય ત્યાં લોકો બહુમાળી મકાન, તો આ બહુમાળી મકાન છે, તેને બહુમાળી મકાન કહેવામાં આવે છે. તો તમે જોયેલું ઘર અહીં આગળ તમારે ચિત્રો દોરવાના છે. તમે જે ઘર જોયું હોય તો તમને જેવું આવડે એવું તમારે અહીં આગળ ઘર દોરવાનું છે. પછી આગળ છે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના ઉપર આપણે ખરું કરવાનું છે. તો આપણું ઘર શાના વડે બનેલું છે? તો લાકડું, સિમેન્ટ, પછી લોખંડ, પછી વાંસ, ઈંટો અને પથ્થરથી બનેલું હોય છે. તો તમારે આ વસ્તુ ઉપર તમારે ટીક કરવાનું રહેશે. તમારું ઘર શાના વડે બનેલું હોય છે? તો તમારે આના ઉપર તમારે ટીક કરવાનું રહેશે. પછી તમારા પડોશમાં ઘરો જુઓ, તે શાના બનેલા છે તેની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આજુબાજુ રહેતા પડોશમાં રહેતા તેમના ઘરો જુઓ, તે શાના બનેલા હોય છે? કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય છે, કોઈ કાચા મકાનમાં રહેતું હોય છે, કોઈ બહુમાળી મકાનમાં રહેતું હોય છે,
તો તેને તમે અહીંયા આગળ યાદી લખવાની છે, એનું નામ લખવાના છે, શાના બનેલા છે તેની આગળ આપણે અહીં આગળ નામ લખવાના છે. દાખલા તરીકે બહુમાળી હોય તો આપણે બહુમાળી મકાનના લખવાના છે. પછી આગળ છે ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. આપણે ઘર બનાવવા માટે વપરાતી વસ્તુઓ સમૂહનો આપણે શું કરવાનું છે, સંગ્રહ કરવાનો છે. એટલે વસ્તુઓને આપણે નામ લખવાના છે. તો ચાલો ઈંટ બનાવીએ. તમે ઈંટ બનાવી શકો છો. માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરો, માટી ગૂંદો. આ રીતે માટીની ગૂંદી બનાવો અને ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર થશે. તમે પણ આવી ઘેર બેઠા એક રમત રમી શકો છો. થોડી માટી લેવાની અને માટી એકઠી કરી તેમાં તેને ગૂંદવાની છે અને માટીની ગૂંદી બનાવવાની છે અને તે ખાલી માચીસ એટલે દીવાસળીના બોક્સમાં ભરવાની છે અને પછી એને સુકાવા દઈને કાઢવાની છે. તો તમને એક નાની સરખી ઈંટ તૈયાર થયેલી દેખાય છે. પછી નાની બનેલી ઈંટને રંગ કરો, તેના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવાનો ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો. તો નાની બનેલી આ ઈંટને તમે રંગવતે સજાવો અને તમારું પણ નામ લખી શકો છો અને સરસ રીતે એને ચોંટાડો તો ઘરના છાપરા જેવી તે દેખાશે. તો જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો, એક સુંદર ચાર્ટ બનાવો, તેનો ઉપયોગ કરો, તમારા વર્ગખંડમાં મૂકો. તો તમે સરસ મજાનું ઘરનું ચિત્ર બનાવો અને ચિત્રમાં સરસ મજાના કલર પૂરો અને તમે તમારા વર્ગખંડમાં નહીં પણ તમારા ઘરની અંદર પણ મૂકી શકો છો. તો આ પાઠમાં આપણે મારું ઘર વિશે આપણે ભણી ગયા છીએ. તો આપણો પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે. આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખી શકીએ. તો આપણો એક પ્રશ્ન છે, માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે છે? તો માટીના મકાનમાં રહેનારને નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેણે ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે. પછી બે, વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે અને ભીત પણ પડી જવાનો સંભવ રહે છે અને આપણને ખૂબ ભીત લાગતી હોય છે. તેથી ઘરની દિવાલને વારંવાર લીપવી પડતી હોય છે. માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે. વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર આપણને રહે છે. ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે છે. તેથી આપણે જાગૃત રહેવું પડે છે. તો આપણે ચિત્રમાં તમે જુઓ અને તેને અનુલક્ષીને આપેલા પ્રશ્નના જવાબના ઉત્તર આપો. હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તો તમે આ ચિત્રમાં તમે જુઓ, આ હાઉસ બોટ કહેવામાં આવે છે. તે દરિયા કિનારના લોકો તેમાં રહેતા હોય છે. તો હાઉસ બોટ પાણીમાં તરતી હોય છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધવામાં આવેલા હોવાથી એક જગ્યાએથી સ્થિર રહે છે. આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડે છે. શું તમને એવા ઘરમાં કે મકાનમાં રહેવું ગમે છે? કેમ? તો હા, મને એવા ઘરમાં મકાનમાં રહેવું ગમે છે કારણ કે મને હાઉસ બોટ સવારી કરવાની ખૂબ જ મજા પડે છે. હાઉસ બોટમાં બેસીને સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ ખૂબ મજા પડતી હોય છે. પછી કેટલાક આપણે વિકલ્પો પણ જોઈ શકીએ છીએ. પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? તો અહીં આપણે વિકલ્પો આપેલા છે, માટી, ગારો, ડાળીઓ, બમા છે સિમેન્ટ, રેતી, પછી કમા છે લીપણ, નળિયા, વાંસ, દમા છે પથ્થર, માટી અને લીપણ. તો આપણો જવાબ છે સિમેન્ટ, રેતી અને લોખંડથી આપણું પાકું મકાન વસ્તુઓથી બનેલું હોય છે. આસામમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? પગથિયા, દોરી. તો આસામમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? પગથિયા, દોરી, લાકડાની સીડી કે ટેબલ.
તો લાકડાને સીડીનો ઉપયોગ કરે છે. એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે છે તેને કેવું મકાન કહેવાય છે? એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે છે તેને કેવું મકાન કહેવાય છે? બહુમાળી મકાન કહેવામાં આવે છે. પછી મકાનના સૌથી નીચા ભાગને શું કહેવામાં આવે છે? ભોયતળિયું કહેવામાં આવે છે. દિવાલ, છત કે ધાબુ તો ભોયતળિયું કહેવામાં આવે છે. ઘણાના લોકોના ઘરમાં ભોયતળિયું હોય છે. સરોવરમાં સહેલગ્રા માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય છે? ભૂંગો, ઝૂંપડી, હાઉસ બોટ કે બંગલો તો હાઉસ બોટ કહેવામાં આવે છે. આપણે આગળ જોયું. પછી આગળ છે, કાચા મકાનની દિવાલો શાની બનેલી હોય છે? તો લીંપણ અને માટીની બનાવેલી હોય છે. ભારતના કયા રાજ્યમાં વર્ષના મોટાભાગના દિવસો વરસાદ વધુ પડે છે? ગુજરાત, રાજસ્થાન. તો ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટાભાગના દિવસોમાં વરસાદ પડે છે? ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ કે અસમ? તો અસમમાં સૌથી વધુ વરસાદ પડે છે. પછી પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું છે? મોલન, મનાલી, દિલ્હી, જયપુર. તો બોલો જો કયું છે? તો મનાલી. કયું છે? મનાલી છે. ઇગ્લુ શું છે? તો ઇગ્લુ બરફનું ઘર છે. તો આપણો જવાબ છે ક, બરફનું ઘર. પછી આપણે કેટલીક ખાલી જગ્યાઓ છે તો ખાલી જગ્યાઓ આપણે જોઈ લઈએ. ઉગ્યા શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા મકાન, ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. તો ભૂંગો, ભૂંગો બનાવે છે. પછી બે, વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે? તો લાકડાના બનાવવામાં આવે છે. બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો બરફના ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે. બદામ અને ઇલાયચી સાથેના કાશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? કાહવા, કાહવા કહેવામાં આવે છે. જે મકાનનું ભોયતળિયું અને દિવાલો માટી, લીંપણ કે છાણથી બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવામાં આવે છે? તો કાચું મકાન કહેવામાં આવે છે. બાળકોએ શ્રીનગરમાં ખાલી જગ્યાના સરોવરમાં સેલગ્રા કરી તો દાલ. કયા સરોવરમાં? દાલ સરોવરમાં. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે? તો કેવી હોય છે? ઢાળવાળી હોય છે. પછી કેટલાક ખરા ખોટા છે. શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે. ખરું કે ખોટું? તો શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળતી નથી. બહુમાળી મકાનો હોય છે તો પાકા મકાનો હોય છે તો ખોટું. પછી બે, પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે? તો ખરું, પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે. ત્રણ, કાશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘરને ઇગ્લુમાં રહે છે? તો ખોટું, કાશ્મીર બરફના બનાવેલા ઘરમાં રહેતા નથી. તો નાવડીમાં બનાવેલા ઘરને હાઉસ બોટ કહે છે? તો હા, શું આવે? ખરું આવે. વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો દાબાવાળા ઘરમાં રહે છે? તો ના, વધુ વરસાદવાળા લોકો દાબાવાળા ઘરમાં રહેતા નથી, લાકડાના ઘરમાં રહેતા હોય છે. તે ખૂબ ઊંચાઈએ બનાવવામાં આવે, 10-12 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવે છે અને તે ઢાળ પડતા રાખવામાં આવે છે. જે વરસાદનું પાણી નીચે ઢળી જતાં વહી જતું હોય છે તો ખોટું આવે. બહુમાળી ઇમારતોમાં 5-થી વધુ માળ હોય છે? તો હા, ખરું. બહુમાળી ઇમારતોમાં 5-થી વધુ માળ હોય છે.
પછી આપણે કેટલાક બંધબેસતા જોડકા છે, તો વિભાગ અ અને વિભાગ બમાં આપણે જોડવાના છે. બરફમાંથી બનાવેલું ઘર આમાંથી શોધીને લખવાનું છે, તો શું કહેવામાં આવે છે? ઈગ્લુ. એની સાથે આપણે ઈગ્લુયા લખીશું. પછી કાશ્મીરનું પીણું, તો એને કાહવા કહેવામાં આવે છે. દાલ સરોવર, તો દાલ સરોવર શિકારા. શું કહેવામાં આવે છે? દાલ સરોવર શિકારા. વધુ માળવાળું મકાન એને બહુમાળી મકાન કહેવામાં આવે છે. પછી પાકું મકાન કોને કહેવાય છે? જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટથી બનેલી હોય છે. છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય છે અને ભોય તળિયે સિમેન્ટ પથ્થર લાગે લાદી હોય એવા મકાનને આપણે પાકું મકાન કહી શકીએ છીએ. કાચું મકાન કોને કહેવામાં આવે છે? જે મકાનની દિવાલો અને છત વાંસ, ઘાસ અને કાપડ, પતરા પછી નળિયા કે માટીની બનેલી હોય છે, તથા ભોયતળિયું માટી લીપણ કે છાણથી બનેલું હોય છે એવા મકાનને આપણે કાચું મકાન કહી શકાય છે. કેટલાક લોકો કાચા મકાનમાં પણ રહેતા હોય છે. તમારું મકાન કાચું છે કે પાકું? તો મારું મકાન પાકું છે. તેની દિવાલો ઈંટો, રેતી અને સિમેન્ટથી બનેલું છે. તેની છત પર પતરા કે તેની ભોયતળિયું પણ લાદીનું બનેલું હોય છે. તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? તો આપણા ગામમાં પાકા મકાન, કાચા મકાન, ઝૂંપડીઓ, ધાબા પછી ધાબાવાળા મકાનો, નળિયા કે પતરાવાળા મકાનો, જેમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે. જે લોકોને ઘર ન હોય તેઓને શી મુશ્કેલીઓ પડે છે? તો જે લોકોને ઘર ન હોય તેઓને ખુલ્લામાં રહેવું પડે છે. ગરમી અને વરસાદની ઋતુમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. તેઓ માલ મિલકતની, શરીરની તેમજ સામાનની સંભાળ રાખી શકે નહીં. હાઉસ બોટ શું કામમાં આવે છે? તો નાવડીમાં બનાવેલું ઘર એટલે હાઉસ બોટ. પ્રવાસી આવેલા લોકો હાઉસ બોટ દ્વારા સરોવરની સહેલગ્રા કરી શકે છે અને નૌકા વિહારનો તે આનંદ પણ માણી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો પાઠ પૂર્ણ થાય છે.